નમસ્તે વિદ્યાર્થીઓ મજામાં છો ને બધા ભણવા માટે તૈયાર થઈ જાજો આજે આપણે ધોરણ બે વિષય ગણિત જેમાં આપણે એકમ ત્રણ સમજીએ છીએ આગળના વિડીયોમાં આપણે પેજ નંબર વીસ સુધી સમજ્યા હતા આજે આપણે પેજ નંબર એકવીસથી સમજવાની શરૂઆત કરશું બધા પોતાની ગણિતની પાઠ્યપુસ્તક ખોલશે ઝડપથી ખોલી લેજો બધા પેજ નંબર એકવીસ ખોલો બધા જેમાં આપણે એક વાર્તા સમજીએ છોટું વાંદરો અને ગાજર ચીકી અને મીકી સસલા એક થેલો જોયો તેમાં ગાજર હતા જો તમને દેખાય છે ને પહેલાં ચિત્રમાં અને બીજા ચિત્રમાં જો વાંદરો છે તે સૂઈ રહ્યો છે ચીકી અને મિકી ઝઘડવા લાગ્યા શું કહે છે તે લોકો હું મોટા ગાજર લઈશ તો બીજો સસલો શું કહે છે ના હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ વાંદરો બધું સાંભળી રહ્યો છે છોટું વાંદરો તેમની મદદે આવ્યો શું કહે છે હું તમને મદદ કરું સસલા લોકો શું કહે છે અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ એટલે જેટલા ગાજર છે ને એને બંનેને એક સરખા લેવા છે જો ગણી ગણીને કરે તો નાના મોટા ગાજર આવવાથી ઝઘડો કરે છે પરંતુ કેટલાક ગાજર મોટા છે ને કેટલાક નાના અમે શું કરીએ છોટું વાંદરો તેમને મદદ કરવા કશુંક લાવ્યો ચીકી અને મીકીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું તે વિચારો અને તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો તો જ્યારે વસ્તુના બે સરખા ભાગ કરવા હોય તો આપણે ત્રાજવાની મદદથી કરી શકીએ બધાએ ત્રાજવું જોયું હશે તો વાંદરો છે તે તેમની મદદ કરવા માટે ત્રાજવું લાવે છે જો અહીંયા છેલ્લા ચિત્રમાં વાંદરાના હાથમાં ત્રાજવું દોરેલું છે તો તમારા બધાએ પણ તેના હાથમાં ત્રાજવાનું ચિત્ર દોરવાનું રહેશે તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે બધાનો જવાબ અલગ અલગ આવે કોઈ એક કિલો ખરીદે કોઈ બે કિલો કોઈ અઢી કિલો કોઈ ત્રણ કિલો શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે તો લે ત્રાજવાથી જો એમને એમ કહી દે આપણે કહીએ કે કિલો ગાજર આપો ને આપણને ચાર પાંચ ગાજર આપી દે જો વધારે આવે તો શાકવાળાને નુકસાન થાય અને ઓછા આવે તો આપણને નુકસાન થાય તો એના માટે એકદમ ચોક્કસ માપ કરવા માટે આપણે ત્રાજાનો ઉપયોગ કરીએ છીએ સિમરન કેટલો ઊંચકી શકશે સિમરનના પિતાજીને તેમના ઘરના સ્ટોર રૂમમાંથી સ્ટોર રૂમ એટલે જ્યાં આપણે બધી વસ્તુઓ સાચવીને રાખીએ છીએ કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે તમે દેખાય છે ને સિમરન રસોડામાં ઊભી છે તેના પપ્પા કોઈ મોટો પીપ લઈને જઈ રહ્યા છે અને બધી વસ્તુ ઉપર માપ પણ લખેલા છે સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે સિમરન કયો થેલો ઊંચકી શકશે તેનું અનુમાન કરો તો જે સિમરન છે તે આપણે જોઈ શકીએ કે એક કિલોગ્રામ મીઠું છે એક કિલોગ્રામ ઘી છે આવા કિલો અથવા તો થોડો વધારે લઈએ તો કે બે કિલો સુધીનું કદાચ તે વજન ઊંચકી શકે કોણ શું ઊંચકી શકશે તેનું અનુમાન કરો જેમ કે તેના પિતા પિતાજી મોટી ઉંમરના હોય ને તો કદાચ પચીસ કિલો સુધી વજન ઊંચકી શકશે તેની માતા દસ કિલો સુધી તેની નાની બહેન આ સિમરન તમને દેખાય છે તેનાથી નાની બહેન હોય તો કદાચ તે એક કિલો સુધીનું વજન ઊંચકી શકે શું સિમરન કોઈ પણ બે થેલા એક સાથે ઊંચકી શકશે હા જો હા તો કયા કયા તો મીઠું અને ઘી કારણ કે મીઠું પણ એક કિલોગ્રામ છે અને ઘી પણ એક કિલોગ્રામ છે તમે ચિત્રમાં જોઈ શકો છો તો તેથી મીઠું અને ઘી એવી બે વસ્તુ છે કે જે સિમરન એક સાથે ઊંચકી શકશે તમે કયો થેલો ઊંચકી શકશો અનુમાન કરો હવે તમે અનુમાન તમે ઊંચકી શકો તે લખવાનું જેમ કે મેં અહીંયા લખેલું છે એક કિલોગ્રામ મીઠું અથવા ઘી જો તમે બે કિલોગ્રામ ઊંચકી શકતા તો તમે તે પણ લખી શકો છો હવે નીચે અહીં કીડીનું ચિત્ર છે તે શું કહેવા માગે છે કે હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉંચકી શકું છું આપેલા પ્રાણી કે પક્ષીના ચિત્રને તે ઊંચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો કે કોણ શું ઊંચકી શકે જેમ કે આગળ એક પક્ષી દેખાય છે તો પક્ષી નીચેના ચાર વસ્તુઓમાંથી શું ઊંચકી શકશે તો પાંદડું તો આપણે તેની સાથે તેને જોડીશું હાથી બધાને ખબર જ છે લાકડું ઊંચકી જોતા તમે હાથી જોયો હશે ગધેડો આગળ સમજ્યા ને કે મીઠાની ગુણ ભરીને જાતો હોય છે ઊંચકીને તો ખાંડની ગુણ અને કૂતરો તો બોલ તો આમ આ એકમમાં આપણે શીખ્યા કે તમે કેટલું વજન ઉંચકી શકો છો ઊંચકી શકો છો વજન માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ત્રાજવાનો ઉપયોગ કરીએ છીએ તો અહીં આપણો આ એકમ પૂર્ણ થાય છે આજે આપણે જે પેજ નંબર એકવીસ બાવીસ અને ત્રેવીસ સમજ્યા તેમાં જે કાંઈ પણ તમને લખવાનું છે તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનું રહેશે આગળ હવે આપણે નોટબુકમાં એકમ લખીશું આવજો અસ્તુ